बोलो स्वामी नारायण भगवान जय। श्री रामचंद्र भगवान जय। श्री बालकृष्ण સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના અંત ભાગમાં શ્રી સુરત મુનિ કહે છે કે હે રાજન, શ્રી રામાનંદ સ્વામીએ જેતપુરની અંદર ઉંડળ ખાચરના દરબારમાં સહજાનંદ સ્વામીને આ ધર્મની ધુરા સોંપી. ધર્મધુરાનો સ્વીકાર શ્રી સહજાનંદ સ્વામીએ કર્યો. અને જેનું આપણે પ્રત્યક્ષ દર્શન સવારના સેશનમાં થયું કે રામાનંદ સ્વામીએ કેવી રીતે સહજાનંદ સ્વામીને આ ધર્મની ધુરા આપી. ચૌદમા
જ્યારે રામાનંદ સ્વામી આ ધર્મની ધુરા સોંપે છે ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું છે, સ્વામી તમારા કહેવાથી ધર્મની ધુરાનો હું સ્વીકાર કરું, પણ હું જે માગું એ મને આપશો? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું છે, બોલો સહજાનંદ સ્વામી, તમારે શું જોઈએ? તમે જે માગશો એ આપીશ. અને આ સંપ્રદાયની અંદર જે વડેલા છે, આ સંપ્રદાયને જે માને છે, એના માટે તો ભગવાન સ્વામિનારાયણે કેટલી અદ્ભુત માગણી કરી છે. ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે કેટલી સરસ મજાની માગણી કરી. રામાનંદ સ્વામીને કહે છે, હે સ્વામી, જો મને આપવા જ માગતા હોય તો મારે પહેલું વરદાન એ જોઈએ કે માણસનો, તમારા આશ્રિતનો, તમારા ભક્તનો જ્યારે અંતિમ શ્વાસ હોય અને અંતિમ શ્વાસે અગણિત વિછીની વેદના એના શરીરમાં થાય તો એ અનંત વિછીની વેદના મને થાય, પણ તમારા આશ્રિત સત્સંગી વર્ગને એ વેદના ન થવી જોઈએ. આ એક વરદાન આપો. રામાનંદ સ્વામીએ કહ્યું, જાઓ. સહજાનંદ સ્વામીએ વરદાન આપ્યું અને આ વરદાન સ્વીકાર્યા પછી આજ સંપ્રદાયની અંદર જોજો, હજારો એવા ભક્ત હશે કે જેને મૃત્યુની કોઈ બીક નથી અને મૃત્યુના સમયે જ્યારે દેહમાંથી પ્રાણ જાય છે, આત્મા જ્યારે અલવિદા લે છે, ત્યારે એના શરીરમાં કોઈ વેદના જેવું દેખાતું નથી. આ એક વરદાન આપ્યું અને બીજું વરદાન ઇથી અદ્ભુત સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની પાસે માંગ્યું છે. એ વરદાન એવું માંગ્યું છે, કહે છે કે હે સ્વામી, મને બીજું વરદાન એવું આપો કે તમારો જે આશ્રિત છે એ આશ્રિતના જીવનની અંદર, એના પ્રારબ્ધની અંદર અન્ન વસ્ત્ર અને ધન એનો ક્યારે તૂટો ન આવે. રામાનંદ સ્વામીએ કહ્યું, જાઓ, એના પ્રારબ્ધની અંદર ક્યારેય અનધન વસ્ત્રનો તૂટો નહીં આવે. આ વરદાન પણ આપી દીધું. બે વરદાન અદ્ભુત માંગ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે મારા અને તમારા બધાના જીવનની પ્રારબ્ધ સર્જરી છે, પ્રારબ્ધને માગી લીધું છે કે અમારા ભક્તના જીવનનું પ્રારબ્ધ ખરાબ હશે ને તો એ પ્રારબ્ધ અમને આવે, પણ અમારો ભક્ત અન્ન વસ્ત્રે કરી અને સુખી રહેવો જોઈએ. આવો ભગવાન સ્વામિનારાયણ, આવા સહજાનંદ સ્વામી હતા કે જેને આપણા પ્રારબ્ધની પણ ચિંતા હતી. આપણા પ્રારબ્ધના દુઃખને માગી લીધા છે. કોઈ કોઈના દુઃખને ક્યારે કોઈ માગી ન શકે, પણ આ એક એવા સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ હતા કે જેને મારા અને તમારા પ્રારબ્ધના દુઃખને માગ્યા છે. પ્રારબ્ધની સર્જરી છે ને એને આપણે માગી લીધી છે. ભાઈ, પુણ્ય વહેંચી ન શકાય, પાપ છે વહેંચી શકાય છે. પૈસાની વહેંચણી થઈ શકે, પણ સજાની ક્યારે વહેંચણી ન થાય. પણ ભગવાન સ્વામિનારાયણે એવી માગણી કરી, આપણા પ્રારબ્ધના દુઃખ જે હતા ને દુઃખ ભગવાન સ્વામિનારાયણે માગી લીધા. અને એટલા માટે આજ આ સંપ્રદાયની અંદર જે કોઈ ગ્રહસ્થ જોડાયા હશે, એ સંપ્રદાયના ગ્રહસ્થ અન્ન વસ્ત્રે કરી અને સુખી હશે. અન્ન વસ્ત્રે કરીને ક્યારેય દુઃખી નહીં હોય. હા, પછી તમે સાત પેઢીની ચિંતા કરો તો પછી ભગવાન નહીં ભૂંજાય હો. બાકી જીવનની અંદર અન્ન વસ્ત્રે કરી અને ભગવાન સ્વામિનારાયણનો ભક્ત ક્યારેય દુઃખી નહીં હોય. બે વરદાન જ્યારે આ રામાનંદ સ્વામીની પાસે સહજાનંદ સ્વામીએ માંગ્યા,
तेरी सभानी अंदर बैठेला संतोनी आंख माथी आंसू आव्या छे अने दरेक जन कहे हे सहजानंद स्वामी आ तमे गुरुदेव रामानंद स्वामीनी पासे शू मांग्यु छे। सहजानंद सिंधु आज उलट्यो छे अने मारी अने तमारी भांगी भव भवनी भूख अपनी भवे भवनी जे भूख हती जे कंगालपणु हतु ए बधुज भगवान स्वामीनारायणे जे आपड़ा जीवननु दारिद्रपणु हतु ए दारिद्रपणु भवे भवनी जे भूख हती ए भूखने सहजानंद स्वामी आज भांगी नाखी छे। आवो भगवान स्वामीनारायण दयाळु आवा सहजानंद स्वामी ए दयाळु हता। आम रामानंद स्वामीए सहजानंद स्वामीनो जेतपुरनी अंदर गादी अभिषेक कर्यो छे अने जेतपुरमां गादी अभिषेक ने पूर्ण कर्या पछी रामानंद स्वामी सहजानंद स्वामी ने साथे लई अने तीर सत्संग विचरण करता करता फरेणी गामनी अंदर पधार्या छे। परेणी गामनी अंदर पधार्या पछी रामानंद स्वामी ने मनमा विचार थयो कि अत्यार सुधी तो हूँ एक हतो पण हवे सहजानंद स्वामी आ धर्मनी दुरानो स्वीकार कर्यो एटले एक मेन होय एमां बे तलवार न होय का सहजानंद स्वामी जोईए ने का रामानंद स्वामी जोईए आवो विचार करी अने रामानंद स्वामी ने मनमा थयो लाव हवे दुर्वासना श्रापथी मुक्ति मेळवू अने भगवानना धाममां फरेणी गामनी अंदर दरेक आश्रित वर्ग भेगो थयो छे। रामानंद स्वामी दरेक ने कथा वार्ताना दान आप्या छे दर्शनना दान आप्या छे सुख आदिकनी वातो करी छे एम करता करता रामानंद स्वामी शवंत 1858 माक्षर सुद 13ना दिवसे विचार कर्यो के हवे हूँ आ लोकनो त्याग करी अने भगवानना धाममां सीधावुं अने आ दिवसे रामानंद स्वामी फरेणी गामनी अंदर पद्मासन वाड़ी अने परमात्मानुं हृदयनी अंदर ध्यान करी अने आ लोकनो त्याग करी अने कायमने माटे रामानंद स्वामी भगवानना श्री चरणोनी अंदर शाश्वत सुखमां पधार्या छे। गुरुदेव रामानंद स्वामी अक्षर निवासी थया अक्षरवासी थया। रामानंद स्वामी जरे देहे छोड़ो छे त्यारे आश्रित वर्गना काने अवाज आव्यो कि गुरुदेव रामानंद स्वामी देहे छोड़ो जेना काने अवाज पड़े जेना काने अवाज संभळाई ए बधाज सांभळतानी साथे रड़वा लागे। गुरुदेव रामानंद स्वामीना अंतिम दर्शन माटे दरेक फरेणीमा आव्या छे। फरेणीनी अंदर आवी अने गुरुदेव रामानंद स्वामीना अंतिम दर्शन करे छे दरेक रड़े छे। भगवान स्वामीनारायण पण आवनार भक्त समुदाय ने गुरुदेवनी जे वश्मी विदाय हती एने सहन करवानी धीरज आपे छे धारणा आपे छे एम करता करता फरेणीनी अंदर गुरुदेव रामानंद स्वामीना पार्थिव शरीर ने अग्नि संस्कार कर्यो छे। अग्नि संस्कार कर्या पछी दरेक ने गुरुदेवनी तस्वीर भूलाती नथी। एक दिवस बे दिवस त्रण दिवस एम करता करता तेर तेर दिवस सुधी गुरुदेव रामानंद स्वामी स्वधाम पधारा एने थया छे। तेर दिवस सुधी लगातार दरेक शिष्य वृंद रड़तु रही हुए आ शिष्य वृंद नी आंख माथी आंसू सुकाता नथी। तेर तेर दिवस सुधी रामानंद स्वामीनी यादी शतावे दरेक रड़े भगवान सहजानंद स्वामी दरेक ने धीरज आपे ए साथे
सत्संगी जीवनना प्रथम प्रकरण ने अपने भगवान श्री हरिना श्री चरणों में समर्पित करिए अने प्रथम प्रकरण पुष्प परमात्मा ना चरण ने समर्पित करी अने द्वितीय प्रकरण की कथा में अपने आगळ प्रवेश करिए। श्री सूरत मुनि कहे छे कहे प्रताप श्री राजन स्नात कुताही कशोत चतुर्थ दिने शवाम काराया मास महति निशितत्र च स्वयं। अनेक जीवनु कार्य करवा माटे जेने धर्म दुरा संभाळी छे अनेक जीवोने सुख देवा अने मोक्षना भोक्ता बनावा जेने जन समुदाय वच्चे रहेवानु पसंद कर्यु छे एवा सहजानंद स्वामी आज गुरुदेव रामानंद स्वामी स्वधाम पधायरा एना तेर दिवस थया छे अने तेर तेर दिवस सुधी दरेकनी आँखमांथी आँसू सुकाता नथी। हवे आज सहजानंद स्वामी ने थयु स्वामी गया एने तेर दिवस थया आवती काले चौद दिवस थशे लावो एक चौदमानी विशाळ सभानुं आयोजन करो। रामानंद स्वामीनी चौदमानी एक विशाळ सभाना आयोजन माटे सहजानंद स्वामी तैयार थया छे। रामानंद स्वामीना जेटला आश्रित वर्ग हता एने समाचार मळ्या अने विशाळ चौदमानी सभानुं आयोजन थयुं छे अने गाम गामथी फरेणीनी अंदर चौदमानी सभानी अंदर दरेक पधार्या छे। विशाळ सभा भराईने बैठी छे एकदम शांत वातावरण छे। भगवान सहजानंद स्वामी सभानी अंदर विराजित छे। संतोमा मुक्तानंद स्वामी ब्रह्मचारी मा मुकुंद ब्रह्मचारी गृहस्थ हरिभक्तो बहनों हरिभक्तों ने एक विशाळ चौदमानी सभा छे। चौद चौद दिवस थया पण छताय गुरुदेवनी यादी जेने आवे छे बधा ज सतत रड़ी रह्या छे। ई चौदमानी सभानी अंदर एटलू शांत वातावरण छे के जे रड़े छे एना हिबकारा संभळाय छे। दरेकनी आँखना आँसू हजी सुकाता नथी અને ભાઈ આ એક સંત જ્યારે વિદાય લે જે સંતે એકદમ નિખાલસ નિષ્પૃહિતાથી દરેક જન પ્રત્યે જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ આપનાર પાત્ર જ્યારે મારા અને તમારા વચ્ચેથી જાય છે ને ત્યારે સ્વાભાવિક છે કે હરેક વ્યક્તિના હૃદયને રડું આવે છે। સાધુની એ વશમી વિદાય દરેકને રડાવતી હોય છે। રામાનંદ સ્વામીની સાથે જે આશ્રિત વર્ગ જોડાયો છે અને જેને રામાનંદ સ્વામીએ સતત પ્રેમ આપ્યો છે એક હું ફાપી છે કોકને માનું પાત્ર જેમ ખૂટે અને માં બની અને રામાનંદ સ્વામીએ કોઈને પ્રેમ આપ્યો હશે કોઈને એક બાપનું પાત્ર ખૂટતું હશે તો એક બાપ બની અને પ્રેમ આપ્યો હશે ગુરુ બનીને પ્રેમ આપ્યો હશે અને આટલો નિર્દોષ પ્રેમ આપ્યો હશે ની પ્રેમ આપનાર પાત્ર જ્યારે એક અલવિદા લે ત્યારે દરેકની આંખ રડે। ચૌદ ચૌદ દિવસ થયા પણ છતાંય ગુરુદેવ રામાનંદ સ્વામીની તસવીર કોઈના હૃદયમાંથી ઘૂસાતી નથી। આપણા શાસ્ત્ર એમ કહે છે કે જીવનમાં ત્રણ વ્યક્તિની ખોટ ક્યારેય ન પૂરી શકાય। એક જેના જીવનમાંથી માં જાય એ માનું પાત્ર જીવનમાં કોઈ ક્યારે પૂરી ન શકે। એક જીવનમાંથી જ્યારે બાપ જાય છે ત્યારે બાપનું પાત્ર ક્યારે કોઈ પૂરી ન શકે। અને જેને શિષ્યને નિર્દોષ પ્રેમ આપ્યો છે એવા ગુરુ જ્યારે અલવિદા લઈ અને જતા હોય છે ત્યારે એ ગુરુના સ્થાનને ક્યારેય કોઈ પૂરી ન શકે।
સંજોગો વશાત કદાચ જીવનની અંદર કોઈ માનું પાત્ર પૂરે, પણ જે માની સાથે મમતા હોય મમતા ચાલી જાય, જે બાપની સાથે એક પુત્રની મમતા હોય મમતા ચાલી જાય, જે ગુરુને એક શિષ્ય પ્રત્યેની લાગણી મમતા હોય ને એ મમતા ચાલી જાય, પછી એ ગુરુની જગ્યાએ કદાચ ગુરુભાઈ આવે, માની જગ્યાએ કોઈ બીજી માં આવી જાય, બાપની જગ્યા ખાલી થાય ને કોઈ બાપ આવીને જગ્યા પૂરી દે, પણ બાપનો જે પ્રેમ હતો, માની જે લાગણી હતી, ગુરુની જે લાગણી હતી, એ તો એ સાથે જ આવે છે. જીવનની અંદર મા બાપ અને ગુરુની બહુ મહત્તા છે. મને યાદ છે કે વરવાણ મંદિરની અંદર એક એવી માં હતી કે એ જ્યારે અલવિદા લઈ અને આ ધરતીમાંથી ગઈ ને ત્યારે સત્સંગ સમુદાય કોઈ એવો નહોતો કે જેની આંખમાં આંસુ નહોતા. એ માનું પાત્ર એટલે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જેના 111 વર્ષ જેમને સ્વામીએ અને પૂજ્ય સત્સંગ સ્વામીએ, પૂજ્ય નારાયણ સ્વામીએ, પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ, આ બધાએ જ જેમની બાલ્ય અવસ્થા આ મહાપુરુષની ગોદમાં વિતાવી છે. હજી પણ ક્યારેક સ્વામી કે સત્સંગ સ્વામી એ મોટા સ્વામીની ચર્ચા કરે, એ વાત કરે કે મોટા સ્વામી અમને કેટલા પ્રેમથી રાખતા, કેટલા પ્રેમથી સાચવતા, અને નિર્દોષ પ્રેમથી જ્યારે એક ગુરુ પોતાના શિષ્યને સાચવે, અને એ વાત જ્યારે આજે સાંભળીએ ત્યારે હૃદયને સ્પર્શી જાય છે કે ગુરુ અને શિષ્યનો કેટલો અદ્ભુત સંબંધ. બાપ અને દીકરાનો જે સંબંધ, એ તો બ્લડ રિલેશન છે, એની અંદર સ્વાર્થ છે. જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચેનો કોઈ સ્વાર્થ નથી. કદાચ બાપ અને દીકરા વચ્ચે સંબંધ હશે તો બાપને એમ થાય કે દીકરો જ્યારે મોટો થશે તો ભવિષ્યની અંદર વૃદ્ધની લાકડી બનશે, પણ ગુરુ અને શિષ્ય વચ્ચે કોઈ સ્વાર્થ નથી. એકદમ નિર્દોષ અને નિખાલસ પ્રેમ છે. સ્વામી અને સત્સંગ સ્વામી અમને ઘણી વખત કહેતા કે જે મોટા સ્વામી, માધા બાપા, આ બે મહાપુરુષોની સાથે અમે જે જીવન વિતાવ્યા છે ને, એ જીવનની યાદી હજી અમારાથી ભૂલાતી નથી. અને પૂજ્ય સ્વામી ઉપર જો કોઈનો આશીર્વાદ હોય ને તો એ પૂજ્ય મોટા સ્વામીનો આશીર્વાદ છે, મોટા સ્વામીનો રાજીપો છે. અને મોટા સ્વામીએ આશીર્વાદ આપીને કહ્યું છે કે હે પ્રેમ, આ દુનિયાના વાહન પાણીમાં હલશે, પણ જા મારો આશીર્વાદ છે, તારું વાહન તો રેતીમાં હલશે. અને આ જે મહાપુરુષના આશીર્વાદની અનુભૂતિ અમને દેખાય છે કે એના આશીર્વાદથી કેવા કાર્ય થાય છે, નરી આંખના અનુભવી છે. આમ જોવા જઈએ તો તમને એમ થતું હશે કે આ મહાપુરુષો કેટલું ભણ્યા હશે, પણ સ્વામી 3 ચોપડી ભણ્યા હોય, સત્સંગ સ્વામી કે પૂજ્ય નારાયણ સ્વામી કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી તો સંસ્કૃત ભણ્યા છે, શાસ્ત્રીની ડિગ્રી પ્રાપ્ત કરીને બેઠા છે, પણ આટલું ભણેલા આ બે સંતો પણ છતાંય સમાજની અંદર એટલી સરસ સુહાસ જેને પાથરી છે, એ સુહાસની પાછળ જો કોઈનો આશીર્વાદ હોય તો એ પૂજ્ય મોટા સ્વામી, માધા બાપા, મહાપુરુષના આશીર્વાદથી આ પૂજ્ય સ્વામીનો આ બગીચો આવો સરસ મજાનો ખીલેલો છે. હો, એમનો આશીર્વાદ છે. તો ગુરુદેવ રામાનંદ સ્વામીની આ 14માની વિશાળ સભા છે. ભગવાન સ્વામિનારાયણે દરેકને ધૈર્ય આપી છે, ધીરજ આપી છે, ધીરજ અને ધૈર્ય આપી દરેકને શાંત કર્યા છે. શાંત થયા પછી એ સભાની અંદર સાધુની મૂર્તિ સમા એક માં જે છે, એ માનું માતૃત્વ લઈને બેઠું છે એવું પાત્ર સભાની અંદર ઊભા થાય. મુક્તાનંદ સ્વામી ઊભા થાય, મુકુંદ બ્રહ્મચારી ઊભા થાય, અને બે જણા ઊભા થઈને
भगवान सहजानंद स्वामी ने प्रार्थना करे वंदन करीन कहे के नमः श्री सहजानंद स्वामी ने गुरु मूर्तये नारायण मुने तुभ्यम नाना सद्गुणशाली ने। हे सहजानंद स्वामी तमे अमारा गुरु स्थाने गुरुदेवे तमने स्थान आप्युं छे एटले एना स्थाने तमे तमे मारा गुरु छो तो अमे तमने कहीए छे महाराज त्वमेव मासी स्थान। गुरुदेवना स्थाने तमे बैठा छो अमे तमारा शिष्य छे तो हे सहजानंद स्वामी अमे तमने कहीए छे के अमे तमारा शिष्य छे एना कारणे अधिकार सारेण पूर्व श्री स्वामी नारायण यथा अमने अधिकार प्रमाणे कंक ज्ञान उपदेश आपो। अने चौद मानी ए विशाल सभानी अंदर सहजानंद स्वामी ज्ञान उपदेश आपवानी शुरुआत करी छे। ज्ञान उपदेश आपता सहजानंद स्वामी कहे छे के हे संतो हे गृहस्थ हे भाईओ ने भाईओ सांभळो जीवननी अंदर भगवान सहजानंद स्वामी कहे छे के जीवननी अंदर धर्म ने क्यारे छोड़ता नहीं अने धर्म विहोणी क्यारे भक्ति करता नहीं धर्म सहित भक्ति करजो। धर्मनो उपदेश आपे धर्मनो उपदेश आपता आपता भगवान सहजानंद स्वामी कहे छे धर्म विहोणु जीवन क्यारे जीवता नहीं अने मानसनु जीवन सारा कपड़ा पहेरवाती नथी शोभतु मानसनु जीवन अलंकार आभूषण पहेरवाती नथी शोभतु मानसनु जीवन शूट बूट पहेरवाती नथी शोभतु मानस शोभतो होय छे तो ए धर्मथी शोभतो होय छे। सुख अने समृद्धि हशे तो मानस सारा कपड़ा पहेरशे पण एनाथी एनी शोभा नथी धर्मथी शोभा छे। एटला माटे भगवान स्वामीनारायणे धर्मनो उपदेश आप्यो छे। धर्मनो उपदेश आपता भगवान स्वामीनारायण कहे छे के हे आश्रित वर्गना तमाम भाईओ बहनो संतो दरेक पोत पोताना धर्मनी अंदर रहे छो અને જીવનમાં જેની પાસે ધર્મ હશે એના માટે એમ કહેવાય છે કે ધર્મ વધે તો ધન વધે તો મન વધે અને મન વધે તો માન વધે અને માન વધે તો વધત વધત બધું વધી જાય। ધર્મ ઘટે તો ધન ઘટે અને ધન ઘટે તો મન ઘટે અને મન ઘટે તો માન ઘટે અને માન ઘટે તો બધું ઘટત ઘટત ઘટી જાય। જીવનની અંદર ધર્મની અને આજના જમાનાની અંદર તો ભાઈ માણસે દરેકે પોતાના ધર્મમાંથી ચ્યુત થયા છે હો પણ ધર્મ વિહોણો માણસ શાસ્ત્ર એમ કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મે તત્ પશુબિંદ્રણામ ધર્મો હી તે સામતિકો વિશેષા ધર્મેણ હી ના પશુભીષમાના શાસ્ત્ર એમ કહે છે આહાર પશુ પક્ષી બધાય કરે આહાર ભય મૈથુનમ ચ દરેક માટે આ ક્રિયા છે પણ છતાંય માણસને માણસ એટલા માટે કહેવાય છે કે ધર્મો હી તે સામતિકો વિશેષા માણસના જીવનની અંદર ધર્મ છે એના કારણે માણસને માણસ કહેવાય છે। ધર્મ એટલે શું નિષ્કુળાનંદ સ્વામી કહે છે ધર્મ સૂતના વચન એટલે ધર્મ ભગવાન જે બોલે જેવા સમયે જે બોલે છે એનું નામ ધર્મ। તો જીવનની અંદર ધર્મનું આચરણ કરજો। ભગવાન સ્વામિનારાયણે ધર્મના બે પ્રકાર બતાવ્યા એક સાધારણ ધર્મ છે અને એક વિશેષ ધર્મ। સાધારણ ધર્મ બધાયના માટે લાગુ પડે છે અને વિશેષ ધર્મ વર્ણ અને આશ્રમ પ્રમાણે આ વિશેષ ધર્મ છે। આવી રીતે ધર્મની ચર્ચા કરતા ભગવાન સ્વામિનારાયણે એ ચૌદમાની વિશાળ સભાની અંદર એક મંત્રને પ્રગટ કર્યો છે। અદ્ભુત મંત્ર સહજાનંદ સ્વામી આ ચૌદમાની વિશાળ સભાની અંદર કર્યો
જે મંત્રનું આપણે રાત દિવસ ભજન કરીએ છીએ, જે મંત્રનું આપણે રાત દિવસ રટણ કરીએ છીએ, એવો એ અદ્ભુત મંત્ર છે. ભગવાન સહજાનંદ સ્વામીને થયું છે કે અત્યાર સુધી દરેક અલગ અલગ ભજન કરતા, કોઈ રામનું ભજન કરતા, કોઈ કૃષ્ણનું ભજન કરતા, કોઈ શિવનું ભજન કરતા, પણ આજ મારે એક એવો મંત્ર આપવો છે કે જે મંત્રનું બધાય ભજન કરે. અને 14મી વિશાળ સભાની અંદર સહજાનંદ સ્વામીએ પોતાના મુખ કમળ માધ્યમથી કેવો મંત્ર આપ્યો, જે મહામંત્ર ષડક્ષરી મંત્ર છે, જે મંત્રનો પ્રભાવ જેટલો આપણે ગાઈએ એટલો ઓછો છે. આવો એક મહામંત્ર ભગવાન સહજાનંદ સ્વામીએ 14મી વિશાળ સભાની અંદર દરેક આશ્રિત વર્ગને કહે છે કે હે સંતો, હે ભક્તો, આજ મારે તમને એક મંત્ર આપવો છે. એ મંત્ર એવો મારે તમને દેવો છે કે જે મંત્રનું ભજન કરવાથી સાક્ષાત ભગવાન શ્રી હરિ સામે આવીને ઉભા રહી જાય. જે મંત્રનું ભજન કરવાથી માણસ માત્રના જે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય, આવો મારે મંત્ર આપવો છે. અને એ મંત્ર એટલે શ્રી સ્વામિનારાયણ મંત્ર છે. અને શ્રી સ્વામિનારાયણ મંત્ર જ્યારે ભગવાન સહજાનંદ સ્વામીએ પ્રગટ કર્યો છે ત્યારે આકાશની અંદર દેવો પધાર્યા છે, દુદુંબીઓ વાગવા લાગી છે, એ સરસ મજાના સુમધુર સંગીતના ધ્વનિ થવા લાગ્યા છે. અને આકાશની અંદર સ્વામિનારાયણ 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 મંત્ર ગુંજવા લાગ્યો છે. સ્વામી નારાયણ 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 સ્વામી
આજે ભગવાન સ્વામી નારાયણ જો આ મંત્ર ને આપણી સભાની અંદર પ્રગટ કર્યો હોય તો તમે સરબત પી અને પછી બે હાથથી તાલીનો ઉપયોગ કરી અને પ્યાર ઓર ભાવશે પાંચ મિનિટ માટે આપણે હરિનામ કીર્તન ની અંદર ગરકાવ થવું છે એટલે પ્યાર ઓર ભાવશે દરેક ભક્તો આ જપ યજ્ઞ ની અંદર જોડાવો ભગવાન સહજાનંદ સ્વામી આ મહામંત્ર ને પ્રગટ કર્યો છે. આ મંત્ર ની અંદર કેટલી તાકાત, પછી આ મંત્ર ને જપનારો જે ભગવાન નો ભક્ત હોય એ ભક્ત માં પણ આ મંત્ર ના પ્રભાવ થી કેટલી તાકાત આવે છે. ચાહે રામ મંત્ર નો જાપ કરો, કૃષ્ણ મંત્ર નો જાપ કરો, પણ ગમે તે મંત્ર ને જપો. જો પહેલા આપણે મંત્રનો યુગ હતો, પહેલો યુગ મંત્ર યુગ હતો, મંત્રથી બધું જ થતું. ધીરે ધીરે મંત્ર યુગ પૂરો થયો અને પછી યંત્ર યુગ આવ્યો. હવે યંત્ર યુગ પણ પૂરો થયો, લક્ષ્મણ બાપા હવે ષડયંત્ર યુગ આવ્યો છે.
અને ષડયંત્ર યુગમાં બધાય સામેલ થઈ ગયા. લ્યો મંત્ર યુગ, યંત્ર યુગ અને છેલ્લે ષડયંત્ર યુગ. મંત્રના કેટલા મોટા પ્રભાવ છે. જો એક મંત્રના પ્રભાવથી પથ્થર જેવા પથ્થર તરી જતા હોય તો હું અને તમે હાલતા ચાલતા ખાતા પીતા સતત પરમાત્માના નામનું સ્મરણ કરીએ તો ન તરી જઈએ. એક જ ઇતિહાસ, ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડોદરાની અંદર પધારેલા અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી પદ બોલતા હોય, રે જગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું, અને એમાં એક બાઈ જે સત્સંગી નથી, જેને ભગવાન સાથેનો કોઈ સંબંધ નથી, જે સત્સંગમાં જોડાયેલી નથી, એને આ રાગ આ ઢાળ બહુ ગમી ગયો. એને શબ્દની સાથે કોઈ સંબંધ નથી, માત્ર રાગ અને ઢાળ ગમતો, અને રાગ અને ઢાળના કારણે એ બાઈ સતત બોલ્યા કરતી, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. આ સતત બોલ્યા કરે, સતત બોલ્યા કરે, અને અંતકાળ જ્યારે એનો આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા માટે આવે ત્યારે ઓલી બાઈ એમ કહે કે હે પ્રભુ, તમે શા માટે તેડવા માટે આવ્યા છો? મેં નથી તમારું ભજન કર્યું, નથી માળા કરી, અને તમે મને લેવા માટે આવે? ત્યારે સહજાનંદ સ્વામી એમ બોલતા કે તું સતત બોલ્યા કરતી, રે હરિવરનું સાચું, આ બોલ્યા કરતી, એના કારણે હરિવર તો હું છું. માને યાદ કરતી એટલે હું તને લેવા માટે આવ્યો છું. જો અજાણતા બોલતા હોય અને ભગવાન સ્વામિનારાયણ એને લઈ જતા હોય તો આપણે તો હશે હશે બોલવાનું છે, તો આપણને ન લઈ જાય? પણ બોલો તો ને, બોલવું તો પડે ને. ઘણાય એવા હોય છે અભાગી, ગમે તેટલા બોલાવવાનો પ્રયાસ કરીએ તો હારા બોલતા જ નથી. ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં હતા અને બાજુમાં જ એક ડોશીમાનું ઘર હતું. ભગવાન સ્વામિનારાયણને એમ થાય કે આ બધાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે અને આ એક ડોશીમાં ન બોલે, મારે એનું સારું કરવું છે. પણ એ ડોશીમાં સ્વભાવના એવા હતા, ગમે તેમ થાય પણ હારા સ્વામિનારાયણ જ ન બોલે. અને અમુક સ્વભાવગત એવા હોય, આપણે ગમે તેમ બોલાવવાનો પ્રયાસ કરીએ તોય ન બોલે, ખબર નહીં અને ભગવાનની સાથે શું દુશ્મનાવટ હોય. અને કદાચ સ્વામિનારાયણ બોલીએ, રામ બોલીએ, તો આમાં આપણને ખોટ છે? આમાં કાંઈ ખોટ? મને એક સરસ મજાની સાખી આવી છે કે ભણવામાં ભેજું જોઈએ, મજૂરીમાં બળ જોઈએ, મજૂરીમાં બળ જોઈએ, બુદ્ધિમાં ધંધા વિના મોટું નુકસાન છે. પણ રામ ભક્ત કહે છે, એક વાત યાદ આવી દે એટલા માટે કહી દઉં છું કે ભગવાનનું નામ એક સસ્તું છે, બાકી બધું શું છે? ભણવામાં ભેજું જોઈએ, મજૂરીમાં બળ જોઈએ, અને બુદ્ધિમાં ધંધા વિના તો મોટું નુકસાન છે. પણ રામ ભક્ત કહે છે, ભગવાનનું નામ લેવો એમાં કાંઈ ન જોઈએ. હાલતા હોય તોય લઈ શકો, સૂતા હોય તોય લઈ શકો. અરે સ્વામી રામ તીર્થ વિનોબા ભાવે તો એમ કહેતા કે જે દિશાની અંદર પરમાત્માના નામનું રટણ થતું હોય એ દિશામાં જો વંદન કરીએ તો ભગવાનની ડાયરીમાં નોંધ થઈ જાય છે કે આ રામ નામ જપતા, કૃષ્ણ નામ જપતા, સ્વામિનારાયણ નામ જપતા એ દિશાને વંદન કરાય તો એ ભગવાનની ડાયરીમાં નામ લખી જાય કે આને વંદન કર્યા છે. એટલે પરમાત્માનું નામ તો ભાઈ અદ્ભુત છે, એ હાલતા બી લઈ શકો, બેઠા હોય તોય લઈ શકો, ચાલતા હોય તોય લઈ શકો. અરે સૂતા હોય અને ઊંઘ ન આવતી હોય ને વડીલો, વૃદ્ધ માવતરો, આ વૃદ્ધ માવતરને ઊંઘ ઓછી હોય હો, રાત્રિના 2 વાગે ને ઊંઘ ઉડી જાય, અને એ જ્યારે ઊંઘ ન આવતી હોય ને પથારીમાં આમ તામ પડખા ફેરવતા હોય, આપણે આપણી પથારીમાં પડખા ફેરવીએ તો વાંધો નહીં, પણ બીજાની ફેરવીએ ને તો તકલીફ પડે. આપણી પથારી તો ભલે ને આપણે ફેરવીએ, પણ એ પથારીમાં સૂતા હોય અને ઊંઘ ન આવે
तो भगवान ना नाम नु स्मरण करजो हो। तमने राम नाम गमतु होय तो एनु स्मरण करजो, कृष्ण नाम गमतु होय तो एनु स्मरण करजो, स्वामीनारायण नाम गमतु होय तो एनु स्मरण करजो। अमने एक सरस मजानो व्हाट्सएप नी अंदर सूत्र हतो के आ दुनिया नी अंदर पहलाम पहलो जो कोई नी पासे मोबाइल आव्यो होय तो ये मोबाइल नरसिंह मेहता पाए आव्यो तो। नरसिंह मेहता नी पासे मोबाइल आव्यो तो, अने नरसिंह मेहता ना मोबाइल मा चार्ज नी भी जरूर नहीं, बैलेंस नी भी जरूर नहीं, नेटवर्क नी पण जरूर नहीं। अने नरसिंह मेहता षडक्षरी मंत्र होय, कृष्ण मंत्र होय, एनो जाप करे मृत्यु लोक नी अंदर कृष्ण कृष्ण करे, अने मोबाइल नी रिंगटोन क्या वागे? द्वारिका मा नाथ बैठो होय तो यहाँ वागे, वैकुंठ मा बैठो होय तो यहाँ वागे, गोलुक मा बैठो होय तो यहाँ वागे, अने आपड़ा बधाई ना मोबाइल मा क्या रिंग वागे? हो ना खिस्सा मा वागे। पहलो वेलो मोबाइल जो आयो होय आ दुनिया मा तो नरसिंह मेहता नी पासे, पड़ी मंत्र रूपी मोबाइल हतो, आया मंत्र नो जाप थाय अने कॉन्टेक कृष्ण नो थाय, अर्ध रात्रिए कदाच कृष्ण ने जगाड़वो होय तो ये मोबाइल करे कृष्ण 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 करे ने, अटले अर्ध रात्रिए कृष्ण सूता होय ने तो ये जागी जाय, अने जागी ने आवे नरसिंह मेहता नी पासे, बोल नरसिंह शू काम छे? बस बीजू कई काम नथी, आवती काले मारा बाप नो करज छे, आवीने करी जाजो, हूँ सूई जाऊँ छू। અને એ દ્વારકાનો અધિપતિ કહી દે, નરસિંહ તું સુઈ જા, હું જાગું છું। આ મંત્ર છે, મંત્ર જપનારો સુઈ જાય, અને જે મંત્રનો જાપ થતો એ ભગવાન જાગતો હોય ભાઈ। એટલે ભજન કરજો, ભક્તિ કરજો, માળા કરજો, હાલતા ચાલતા ખાતા પીતા આવી રીતે પરમાત્માના નામનું ઉચ્ચારણ કરજો। वालियो लुटारो मरा मरा करतो पण छताय उल्टा नाम जपत जग जाना वाल्मीकि ऋषि ब्रह्म समाना। संत सुरदास थया भजन प्यासी ये सुरदास, रोज रात्रि कोई पण गृहस्थ आमंत्रण आपे तो ये सुरदास भजन गावा माटे चाला जाय। प्रज्ञा चक्षु छे, काई देखातु नथी, एमा एक दिवस भजन माटे रात्रिना सुमारे गया छे। भजन पूरा थया अने सुरदास पोतानी कुटिया तरफ एकला कृष्ण 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 करता निकड़ा छे। वेहली सवारनो सुमार छे, कृष्ण कृष्ण करता करता सुरदास थी चाल्या आवे, आँखे अंत छे, रस्तामा कूवो आवे छे, अने कूवामा पड़वानी तैयारी जयरे सुरदासनी थाय त्यारे एज वक्ते कृष्ण परमात्मा एक बाड़क स्वरूपे आवी अने सुरदासनो हाथ पकड़ो ने कहे छे, सुरदास जे रस्ता उपर तमे चाल्या जाओ छो ए रस्तामा आगळ कूवो छे, तमे कूवामा पड़ी जशो, लो हूँ तमने रस्ते चढ़ावी दऊं। अने सुरदासनो हाथ कृष्णए पकड़ो, पण सुरदास आंकी गया का वेहली सवारे मारो हाथ पकड़नार कोई सामान्य माणस न होय, छताई सुरदासे पूछ्यु तमे कोण छो, तू कोण? त्यारे कृष्ण कहे छे, बाजूना गामनो एक नानकडो छोकरो छु, अहींथी निकळो तो तमे कूवामां पड़ी जता एटले मैं तमने रोक्या छे। त्यारे सुरदास कहे छे, नहीं तू बताओ तारू नाम शुं छे? कृष्ण कहे छे, गजी मारू नाम पायडू ज नथी। कृष्णए रस्ते चढ़ावी अने सुरदासनो हाथ छोड़ावीने चालता थया त्यारे सुरदास बोला छे के हे प्रभु, कदाच हूँ अंत छू एटले मारो हाथ छोड़ावीने तमे चाल्या जाओ, पण एक वार मारा हृदयमांथी तमे जाओ तो तमने खबर पड़े, बाही छोड़ाए के जात है निर्बल जाने मोई, मोरे हृदय छोड़ा के जात है तो मर्द बखानू तोई।
તો હું તને હે કૃષ્ણ મર્દ વખાણો કે મારા હૃદયમાંથી એકવાર ચાલ્યો જા. તો એ કૃષ્ણ કૃષ્ણ સુરદાસ કરતા હોય તો એ કુવામાં પડે ને ત્યારે એને બચાવવા માટે આવે હો. એટલે ભાઈ ભજન પ્રેમી બનજો. હમણે અમારે સ્વામિનારાયણ સેવાશ્રમ વસ્તડી પૂજ્ય સ્વામીનો શુભ સંકલ્પ અને અહીં બેઠેલા પૂજ્ય સત્સંગ સ્વામી, પૂજ્ય ચેતન સ્વામી, પૂજ્ય વંદન સ્વામી આ બધા સંતોએ એટલી સરસ મજાની મહેનત કરી અને 9 દિવસ સુધી લગાતાર સેવાશ્રમ વસ્તડીના આંગણે એક જપ યજ્ઞનું આયોજન થયું હતું અને રોજના 1000 માણસો આવી અને જપ યજ્ઞ કરે. અને પણ એ જપ યજ્ઞનો જે ભાઈ આનંદ હતો હો, તમારે અનુભવ કરવો. તમારે તો અનુભવ ઘણાને થયો હશે, અગર નહીં થયો હોય પણ મારે વરમોરા પરસોત્તમભાઈ આવ્યા હતા એને પૂછો. એ છોકરાઓ લવર મુશરિયાઓ છોકરાઓ હો, એ તલવારું લઈ નાચતા હોય અને આખો દિવસ નાચ કૂદ અને જપયજ્ઞ થાય ને ત્યારે આપણને એમ થાય કે આ સ્વામિનારાયણ મહામંત્રની કેટલી તાકાત છે. 9 દિવસ સુધી રોજની 10-10 કલાક છોકરો નાચતો હોય છતાં એના મોઢા ઉપર થાક ન દેખાય, એનું કારણ મહામંત્રનો પ્રભાવ છે સાહેબ. એ મહામંત્રનો પ્રભાવ છે, મંત્રનો પાવર છે કે આટલું નાચવા છતાંય એને થાક ન લાગે. અને તમે વ્યવહારનું થોડુંક કામ કરો ને તોય માથે હાથ દઈને મૂકો કે હાય થાકી ગયા લ્યો. ભગવાનના કાર્યમાં ક્યારેય કોઈને થાક ન લાગે. એટલે ભગવાનનું ભજન કરજો. સ્વામીનો એક ઉદ્દેશ છે કે મારે ભજન કરવું છે અને ભજન કરાવવું છે. આ ઉદ્દેશને કેન્દ્રમાં લઈ અને આજ ઠેર ઠેર ઠેકાણે આવા જપયજ્ઞના ઉત્સવ થાય. બસ હમણે આ વૈશાખ ચૈત્ર જેઠ મહિનો આવશે ને એટલે અધિક જેઠમાં પાછો સ્વામી અને સંતોએ સંકલ્પ કર્યો છે કે 1 મહિના સુધી ગામડે ગામડે નિત્ય રોજ સ્વામિનારાયણ મહામંત્રના જપયજ્ઞ કરવો. ભાઈ કરવા જેવું ભજન છે, બાકી ઉપાધિ તો આખી દુનિયા કરે છે હો. વગર પૈસાનું ભજન જેટલું થાય એટલું કરજો. સાચું નાણું તો મારા અને તમારા જીવનમાં એ છે. ચાહે રામ નામ લ્યો તોય ભલે, કૃષ્ણ નામ લ્યો તોય ભલે. હનુમાનજીને પૂછવામાં આવ્યું હતું કે એ હનુમાન તને તારા જીવનમાં દુઃખ ક્યારે આવે છે, ત્યારે હનુમાનજી એટલું બોલતા કે જ્યારે પરમાત્માના નામનું વિસ્મરણ થાય ને ત્યારે મને દુઃખ થાય છે. એટલે ભગવાનનું નામ એ તો અજોડ જડીબુટ્ટી છે. પરમાત્માના નામની તો અજોડ તાકાત છે. રામ નામ કી લૂટ હે, લૂટ શકે તો લૂટ, અવસર બીત જાયેગા ફીર કરેગા કબ. તુલસીદાસજી મહારાજની એક સાખી છે બહુ સરસ મજાની પરમાત્માના નામની. રામ નામ રામ નામ કી ખરીત સે જો અંગ પીડાવા દે નહીં ભવ રોગ સમૂળો પાતક છૂટીએ નામે નાસે આહા
तावती शक्ति पाप निर्देह हरे तावत शक्नोति पातकम् पातकम् आ भगवान नु भजन आ भगवान नु नाम जी भगवान ना नाम नु भजन करवाती मानस पोताना तन ने बदली नाखे हो जेम एक लोखंड होय लोखंड ने पारस नो स्पर्श थाय ने लोखंड मटी जाय अने सुवर्ण बनी जाय एम भगवान नु भजन करनारो भगवान नो भक्त होय ने ई आत्मा रूप बनी जाय ब्रह्म रूप बनी जाय हो એને પછી દેહની સાથે કોઈ સંબંધ ન હોય બ્રહ્મ તત્વ બ્રહ્મ રૂપ બની અને પર બ્રહ્મ સાથેનો સંબંધ જોડી દે આ છે ભગવાનના નામની તાકાત એટલા માટે કવિએ લખ્યું નામ લિયા જીને સબ લિયા સબ શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયા पढ़ पढ़ चारो बिना नाम नर के गया पढ़ पढ़ चारो એટલા માટે તો મારે ભગવાન સ્વામિનારાયણના સંત નિષ્કુળાનંદ સ્વામી લખે સ્વામી નારાયણ લાગે સ્વામી નારાયણ Thank you.
સ્વામી ને આ નામ તો બહુ વાલું લાગે હો, પણ આ નામ કેવું છે? ભવજળ તરવા ને પાર ઉતરવા, સંસાર સાગર ને સંસાર સિંધુ ને તરવા માટે જો કોઈ નાવ હોય તો એ નામ રૂપી નાવ છે. નામ રૂપી નાવ ની અંદર જે બેસી જાય સંસાર સાગર પાર થઈ જાય. એટલે નાવ રૂપી નાવમાં બેસજો. જે તે નાવમાં બેસી ન જતા અને જે તે નાવ હશે તો સંસાર સાગરમાં ડૂબી જશે, પણ નામ રૂપી નાવ સંસાર સાગરને પાર કરી દેશે. ભગવાન સ્વામિનારાયણે 14મા નિયા સભાની અંદર મહામંત્રને પ્રગટ કર્યો છે, દરેકને ઉપદેશ આપ્યો છે, દરેકને વાતો કરી છે, અને ત્યાર પછી ભગવાન સહજાનંદ સ્વામી દરેકને આજ્ઞા આપી કે હવે દરેક પોતપોતાના ઘેર તરફ જાઓ, દરેક ભક્તને પોતાના ઘર તરફ રવાના કર્યા છે. આ બાજુ સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ સંતોને સાથે લઈ અને સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા છે. સત્સંગ વિચરણ કરવા માટે નીકળેલા ભગવાન શ્રી હરિ ફરેણીથી આગળ વધતા ભગવાન ધોરાજી પધાર્યા છે. ધોરાજીની અંદર થોડા સમય રોકાયા પછી ભાડેરની અંદર પધાર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ માણાવદર, પીપલાણા, અગતરાઈ, કાલવાણી અને ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ ચાલતા ચાલતા સત્સંગ વિચરણ કરતા કરતા માંગરોળ શહેરની અંદર પધાર્યા છે. માંગરોળ શહેર એટલે પુરાતન શહેર છે. જે માંગરોળ શહેરની અંદર મુસલમાન રાજાનું રાજ્ય છે, વજ્રદીન મહારાજ એનું નામ છે. એ માંગરોળ શહેરની અંદર રામાનંદ સ્વામીના શિષ્ય સમુદાય, જેની અંદર વણિક ગોવર્ધનભાઈ હતા, મહાન સ્થિતિને પામેલા હતા. ગ્રહસ્થ હતા પણ એની સ્થિતિ કેટલી મહાન હતી. ગ્રહસ્થ હતા પણ કેટલું ભજન કરતા. ગણાયને અમે કહીએ કેટલા ભજન કરતા હોય સ્વામી, ગ્રહસ્થ હોય, કેટલા કામકાજ હોય, કેટલા કૂટણા હોય, તો પછી કેવી કે તો કૂટો, બીજું શું. ગ્રહસ્થ હોવા છતાંય ભગવાનનું ભજન કરનારા ભક્તો આ દુનિયાની અંદર છે. ભગવાન સ્વામિનારાયણ સમકાલીન કેટલા બધા ગ્રહસ્થ ભક્ત હતા. આમ એ સિવાયના ગ્રહસ્થને યાદ કરીએ તો મીરાબાઈ ગ્રહસ્થ હતા, નરસિંહ મહેતા ગ્રહસ્થ હતા, તીતા ભગત ગ્રહસ્થ હતા. હે આ બાજુ ઘણા બધા એવા ચૈતન્યાનંદ મહાપ્રભુ હતા. આ બાજુ પંઢેરપુરની અંદર પરમાત્માના ભક્ત થઈ ગયા, વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જેનું જાપ જપાતા હોય. આ અમુક એવા ગ્રસ્ત હરિભક્તો હતા કે પરમાત્માનું ભજન કરતા મહાન સ્થિતિને પ્રાપ્ત કરીને બેઠા હતા. ગ્રહસ્થ હોવા છતાંય સતત ભગવાનનું એને અનુસંધાન હતું. કબીર બનારસની અંદર જ્યારે હતા ત્યારે કબીરની પાસે એક યુવાન જાય છે. કબીરને કહે છે કે બાપજી, હું કેટલા સમયથી વિચાર કરું છું કે તમે આવા ગ્રહસ્થ છો અને ગ્રહસ્થની વચ્ચે, ગ્રહસ્થ કુટુંબ પરિવાર વચ્ચે રહો છો અને છતાંય આટલું બધું ભજન કરો છો, તો મને મૂંઝવણ એ થાય છે કે મારે લગ્ન કરવા કે ન કરવા. તમે જેમ કહો એમ કરું, હું લગ્ન કરું કે ન કરું. ત્યારે કબીર કહેતા, બેટા તું કરીશ તો બી પસ્તાઈશ અને ન કરીશ તો પણ પસ્તાઈશ. લક્કડ કાયે લાડુ ખાય ઓ ભી પસ્તાય, ન ખાય ઓ ભી પસ્તાય. એટલે કબીરે કીધું, ભાઈ તું કરીશ તોય તને પસ્તાવો છે અને નહીં કર તો પણ પસ્તાવો છે. પણ કબીરે કીધું, જો સાંભળ, હું કહું એ તું વાત સાંભળ. એટલે પેલા યુવાને કીધું, બોલો બાપજી. તો એ યુવાન જ્યારે કબીરની પાસે આવ્યા છે ત્યારે બપોરના 12 વાગ્યાનો સુમાર છે, અને 12 વાગ્યાના સુમારે કબીર પોતે વણકર કામ કરતા, એટલે પોતે કાપડ વણે છે.
दिवस ना बार वागे कबीरे पोतानी पत्नी ने अवाज करो के सांभळो दीवो पेटावीन लावजो। अने तरत कबीर ना पत्नी घर माथी दीवो पेटावी अने ज्यां कयूं त्यां मुकी अने गया। कबीरे कीधु जो आवी मळे तो परणवामां कोई वांधो नथी, बाकी बार वागे दीवो मगावे ने माथुमां कौक नो कौ। हवे आगळ अमार संतो घणी वखत दृष्टांत आपे छे કે અમાર ગોપાળાનંદ સ્વામી સુરત શહેરમાં પધાર્યા, સવારના પહોરમાં સ્વામી સ્નાન કરવા જાય। આ તમારા ગૃહસ્થની કેવી બધી વાતો છે એ તમને કહું। હવે એ સવારના પહોરમાં સ્વામી શિષ્યોની સાથે સ્નાન કરવા માટે નીકળ્યા, એમાં એક ઘરની અંદર પતિ પત્ની એવા ઝઘડે એટલે નાના સંતોએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી આજ આનું ઘર ભાંગશે હો। ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું સંતો આ ગ્રહસ્થની રીતમાં તમને ન ખબર પડે, આલસાનામાંના નાવા। સ્વામી તો એમને નાવા લઈ ગયા, સ્વામી નહીં અને પરત સ્નાન કરીને પરત પાછા આવ્યા। ત્યારે બે માણસ જે ઝઘડાતા ને એ સામે બેઠા હતા, એ ઓલી સામે બેઠા બેઠા પત્નીના માથામાં પતિએ માર્યું હતું એટલે લોહી નીકળ્યું, એટલે એનો પુરુષ જે પતિ હતો એ બેઠો બેઠો રૂ દાબી અને બે જણા વાતો કરતા અને એવો સરસ મજાનો આનંદ કરતા। એટલે ઓલા સંતોએ કીધું સ્વામી આ તો સોલ્યુશન થઈ ગયું, આને જ ગ્રહસ્થ કહેવાય, ઘડીકમાં બાજે ને ઘડીકમાં સમાધાન થઈ જાય। અને જે ગ્રહસ્થના ઘરમાં ઝઘડો ન થતો હોય ને એ ઘર જ નકામો। હળવું હળવું અમારે સત્સંગ સ્વામી કહે છે, હળવા હળવા વાવાઝોડા તો થવા જોઈએ પણ બહુ તોફાન થાય ને આમ વિખણ શિયરણ થઈ એવું નહીં પાછું। આમ સવારે ઝઘડા હોય ને સાંજે પાછા રોટલી શાક ભેગા થાય ને એવું કરવું, પણ હાવ નોખું પડી જાય એવો ઝઘડો તો ન કરવો હો। એટલે ગ્રહસ્થની વાત બહુ અનોખી છે, ક્યારે ભેગા થાય અને ક્યારે ઝઘડે એની રીત જુદી। એક મને વાત યાદ આવી, એક ગ્રહસ્થ ખેતરની અંદર કૂવો ખોદે છે। હવે એ જૂના જમાનાની અંદર કૂવો ખોદે છે એટલે આટલા બધા સાધન તો હતા નહીં, એટલે ઓલો સીણી સીણી હોય એના ઉપર હથોડાનો ઘા મારે અને કૂવાની અંદર જે પથ્થર હતા એ પથ્થરને તોડે। હવે જ્યારે એ સીણા ઉપર એ હથોડાનો ઘા મારે અને આમ જોરથી મારવા જાય ને એટલે મોઢામાંથી બધાને અનુભવ હશે, આમ જ્યાં પથ્થર સીણા ઉપર ઘા મારે એટલે આમ હેસિંગ એવું થાય ને, આ ખેતી કરી હોય એને ખબર હોય, આમ જ્યાં ઘા કરે એટલે હેસિંગ એવો અવાજ આવે અંદરથી એવું બોલાય, એમાં બરાબર ભગવાધારી સાધુ નીકળી ગયા। આ ભગવાધારી સાધુએ જોયું એટલે આ સાધુએ કીધું આ હેસિંગ હેસિંગ કરો છો એના કરતા સીતારામ સીતારામ બોલો ને, આ હેસિંગ હેસિંગમાં શું વળશે। ત્યારે ઓલો ગ્રહસ્થ કહે બાપજી સીતારામ કરવું છે પણ હેસિંગ થઈ જાય છે, તો ઓલા સાધુ કે લાવો મારી પાસે। સાધુએ પોતાનું લુગડું એક બાજુ મૂક્યું અને હાથમાં લીધો ઘણ અને જે કોલો શીણી હતી એના ઉપર એક ઘા માર્યો અને સાધુ બોલ્યા સીતારામ, બીજો ઘા બોલ્યા સાધુ બોલ્યા સીતારામ, ત્રીજો ઘા માર્યો સાધુ બોલ્યા સીતારામ અને ચોથો ઘા માર્યો સાધુ બોલ્યા હેસિંગ। ઓલા ગ્રહસ્થ કહે બાપજી કેમ હેસિંગ, ત્યારે આ સાધુ કે ગ્રહસ્થ કી બાત એસી હે સીતારામ સીતારામ કરના હે લેકિન હેસિંગ હો જાતા હે, કરના હે સીતારામ લેકિન હો જાતા હે હેસિંગ। એમ ગ્રહસ્થની વાત તો ભાઈ બહુ એવી છે હો, અટપટી એક બાત અટપટી હે ઝટપટ લિખી ન જાય, જો મન કી ખટપટ મીટ જાય તો ઝટપટ સમજાય જાય। આજ ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા
मांगरोड शहरनी अंदर पधायरा गोवर्धन भाई जेवो सद गृहस्थ केटलू भजन करनारो अने केटली महान स्थिति ने प्राप्त करीने बैठेलो आ गृहस्थ गृहस्थ होवा छता एनु भजन केटलू અને ઘણાય ગ્રહસ્થ એમ કહે કે અમારાથી ભજન ન થાય, અમારાથી કથા વાર્તા ન સંભળાય, અમારાથી પૂજા ન થાય, તો તમારાથી થાય શું? તો ગોવર્ધનભાઈ મહાન સ્થિતિને પામેલા એનો એક ઇતિહાસ કે ભગવાન સ્વામિનારાયણ સમકાલીન આવા ગ્રહસ્થ હરિભક્ત હતા, પણ કેટલી મહાન સ્થિતિ હતી. એ ગોવર્ધનભાઈ ગઢપુરની અંદર પધાર્યા છે, સવારનો પહોર છે, ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર બેઠા છે. એક બાજુ સંતો બેઠા છે, એક બાજુ બીજા ગ્રહસ્થ હરિભક્તો બેઠા છે, અને એમાં બરાબર સુરત શહેરના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવે છે. અને દર્શન કરવા જ્યારે આવે છે ત્યારે ભગવાન માટે ઓલી સુરતની સૂતરફેણી લાવ્યા છે. સુરતમાં સૂતરફેણી બહુ વખણાય ને, હે? સુરતમાં સૂતરફેણી વખણાય, પછી આમ બોમ્બેમાં જાઓ તો હલવો વખણાય, અમારે મોરબીમાં જઈએ ને તો ભગુભાના ભજીયા વખણાય, નહીં પરસોત્તમભાઈ? અગાય પછી ઓલા કોના ગાંઠિયા વખણાય છે, કોકના ગાંઠિયા વખણાય. આ સુરનગરમાં શું વખણાય છે લાઈ? હે, પરોઠા. પરોઠા આવું ઓલી પતરાવાળી પાસે હતું એ? હા, લ્યો, સુરનગરનું ફેમસ પરોઠા આવું. સુરતની સૂતરફેણી બહુ વખણાયો. એટલે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે સુરતના હરિભક્તો જ્યારે પધાર્યા છે ને ત્યારે એ સૂતરફેણી લાવ્યા છે. ભગવાનના દર્શન કર્યા, સૂતરફેણી ભગવાનના ચરણમાં મૂકી છે. હો, આનો અર્થ એવો થાય કે ભગવાનના દર્શન કરવા જાવી ને ત્યારે કાંઈક ભગવાન માટે લેતું જવું. હો, એમનામ ખાલી હાથે ઉલારતા ઉલારતા ન જવું. કેરી હોય તો કેરી લેતી જાય, ભલે એક જ લાવવું. સફરજન હોય તો સફરજન લાવવું, ચીકુ હોય તો ચીકુ લાવવું, જે લાવવું હોય એ લાવવું, અને લાવો ને પાછું સારું લાવવું, એ ક્વોલિટીનું લાવવું, થર્ડ ક્લાસનું લાવવું. ન કે ગણાય તો ભગવાન માટે એવું થર્ડ ક્લાસ લાવે કે ન ભગવાન ખાઈ શકે, ન સંતો જમી શકે, અને ન કોઈ જમી શકે, એને પછી ફેંકી જ દેવું પડે. હવે એવું થર્ડ ક્લાસ લાવીને ભગવાનની પાસે મૂકે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ તમને ફળ આપું છું, આના ફળ સ્વરૂપે મને એક દીકરો આપજે. લે, હવે એક નાનું કીડું હોય ને એમાં ભગવાનની પાસે દીકરાની માગણી કરે. હો, ભગવાનને દેવું તો સારું દેવું, અને જેવું આપણે ભગવાનને આપશું ને એવું ભગવાન આપણને આપશે. હો, જો ભગવાનને આપણે સારું આપશું તો ભગવાન આપણને સારું આપશે. એટલે પરમાત્માને સારું આપવું પણ ભગવાનને ખરાબ ન આપવું. એક નાનકડી તમને વાત કરી દઉં, એક ગ્રહસ્થ હરિભગતના ત્યાં દીકરો નથી. અલે એને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું તને એક કેડું આપીશ, તું મને એક દીકરો આપજે. આવી પ્રાર્થના કરી અને ભગત શાક માર્કેટે જાય અને કેળાની લારી ભરી છે, ત્યાં જઈ પેલા લારીવાળાને કહે મારે કેળા જોઈએ છે. એટલે લારીવાળો તો રાજી થઈ ગયો કે આ બે પાંચ ડઝન કેળા લઈ જશે. એટલે લારીવાળાને કીધું, આમાંથી કેળાની જેટલી લૂંગ છે એટલી બધી અલગ કરી નાખ. ઓલાએ તો બધી કેળાની લૂંગ અલગ કરી નાખી, પછી એમાંથી જે ખરી ગયા હોય, પાકા હોય એવા કેળા પડ્યા હતા, કીધું આમાંથી હજી સારા સારા કાઢી નાખ. એમાંથી સારા સારા કાઢી નાખ્યા, પછી એમાં એક પાકું કેળું આમ હાથમાં લેન તો નમી જાય, આવું કેળું. એવું કેળું લઈ અને ભગવાનના મંદિરે આવી અને એ ભગતે ભગવાનને કીધું કે હે પ્રભુ, આ કેળું તને અર્પણ કરું છું, આ કેળાના રૂપે તું મને એક દીકરો આપજે. ભગવાને કીધું, જા બેટા, તને દીકરો આપીશ, પણ તે મને જેવું આપ્યું છું ને એવું હું તને આપીશ. ભગવાને ઓલા પાકા કેળા જેવો આપ્યો, પાકું કેળું આમ હાથમાં લઈ નમી જાય. માં છોકરું જન્મું ખરું પણ તેડે હારું નમી જાય.
તેડે નમી જાય. એટલે ભગવાનને ભાઈ જેવું આપીએ એવું આપણને ભગવાન આપે, એટલે ભગવાનને સારું આપજો. ભગવાનને ક્વોન્ટિટીની જરૂર નથી, ભગવાનને દેવા માટે તો ભાઈ ક્વોલિટીની જરૂર છે. જો તમે ગામડા ગામમાંથી શહેરમાં આવ્યા છો ને, એટલે તમને ખબર હશે, પહેલાં તમે ખેતી કરતા, ખેતી કરો એટલે ખેતરમાં બાજરો વાવો, ઘઉં વાવો. આવી ઘઉં વાવ્યા પછી તમે ખડાની અંદર લાવો, એના ખડા લ્યો, પછી એ ઘઉંને સાફ કરો, સારા સારા ઘરની અંદર ભરી દો, વેચવાનો હોય એટલા વેચી દો, અને છેલ્લે સાવ કહો જણ શું કહો એને તમે, એ સાવ ભૂકો. એ વધે એનો ડબ્બો ભરીને રાખી દે અને બધા ઘરના ને કહી દો કે હે મંદિર જાઓ તાર આમાંથી મુઠડી લેતા જાય જો લ્યો. એટલે ભગવાન આપણને આવું આપતા હોય તો આપણે ભગવાનને કેવું આપવું જોઈએ? સારું આપવું જોઈએ. એટલે આપવું હોય તો ભગવાનને સારું આપજો, પણ ખરાબ ન આપતા હો. આપણી વચ્ચે લીંબડી મોટા મંદિરના મહંત પધારી રહ્યા છે, તો આપણે એમને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આપણા વચ્ચે મોટા મંદિરના મહંત લલિત કિશોર મહારાજ પધારી રહ્યા છે, તો આપણે એમનું તાલીઓથી ભાવભીનું સ્વાગત કરીએ. આવો લલિત કિશોર મહારાજ આ યજમાન પરિવારના આમંત્રણનો સ્વીકાર કરી પધાર્યા છે. આવો લલિત કિશોર. માંગરોળના એ ગોવર્ધનભાઈ ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે પધાર્યા છે. સુરત શહેરના હરિભક્તો ભગવાન માટે સૂતરપેણી લાવ્યા છે અને ભગવાનની સમક્ષ મૂકી છે. અને એ વખતે સભાની અંદર ગોવર્ધનભાઈ બેઠા છે અને ભગવાન સ્વામિનારાયણ કીધું, ગોવર્ધન અને અમને જમાડો. અને ગોવર્ધનભાઈ ઊભા થયા. કેવો એ ગ્રહસ્થ, કેટલી ઊંચ સ્થિતિને પ્રાપ્ત કરીને બેઠેલો આ સદગ્રહસ્થ. આમ સૂતર ફેણીની માટલી ખોલી અને એમાંથી સૂતર ફેણી બહાર કાઢે અને બહાર કાઢી અને ભગવાનના મુખમાં દેવા જાય. એની જગ્યાએ ગોવર્ધનભાઈ પોતાના મુખની અંદર મૂકવા લાગ્યા. એક બે ત્રણ એમ કરતા કરતા અડધી માટલી સૂતર ફેણી ખાધી. અને પછી ભગવાન સ્વામિનારાયણે કીધું, ગોવર્ધન હવે અમે ધરાઈ ગયા છીએ, હવે અમારે નથી જમવી, હવે તમે જમો. ત્યારે ગોવર્ધન બોલ્યા છે, અરે મહારાજ હજી તો મારે સ્નાન કરવાનું છે, પૂજા પાઠ બાકી છે, હજી પૂજા પાઠ અને સ્નાન બાકી છે, પછી હું નહીં અને પછી ભોજન કરીશ. ત્યારે કાઠી દરબારો બોલ્યા, કરે ગોવર્ધન આટલું આટલું ખાઈ ગયો ને હજી તારે નાવાનું બાકી છે. આ ગ્રહસ્થ ગોવર્ધનભાઈની સ્થિતિ હતી. અને આવા ગ્રહસ્થ ગોવર્ધનભાઈ જેવા તો ભગવાન સ્વામિનારાયણની પાસે કેટલા હરિભક્તો હતા કે એક એક નામ લઈએ તો કલાકો સુધીના ઇતિહાસોને કદાચ યાદ કરવા હોય ને તો કલાકો સુધી ઇતિહાસ ચાલે, આટલા ગ્રહસ્થ હરિભક્તો. તો ભગવાન સ્વામિનારાયણ આજે માંગરોળ શહેરની અંદર પધાર્યા છે અને માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવ રામાનંદ સ્વામીનો એક શિષ્ય મેઘજીત છે, એની બહુ સરસ મજાની મધુર કથા છે. પણ એ કથાને પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને સંભળાવશે. તો આવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને કથાને સંભળાવે. બે મિનિટ માટે હરિનામ કીર્તન. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. Yeah.
यजमान परिवारना आमंत्रण ने मान आपी पधारेला लिंबड़ी जूना मंदिर ना महंत श्री ललित किशोरदास जी महाराज नु हार पहरावी साल उढ़ाड़ी पूजन करशे परम भक्त सेठ श्री गणपत भाई शंकर भाई। तो गणपत भाई अहिया पधारशे અને પુષ્પમાળા પહેરાવશે અને સાલ ઓઢાડશે। યવનસ્તત્ર રાજાસીત વજ્રદીન ઇતિ શ્રુત શાલકસ્તસ્ય સુશ્રાવ કાજીનામ ઇદમ અદ્ભુતમ। શ્રીવત સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના પ્રારંભમાં સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન પરમાત્મા માંગરોળમાં બિરાજી આજે ભગવાને એકેશ્વર વાદની જ્યારે વાત કરી છે, મહારાજે આજે સર્વેશ્વર લીલાનો પ્રારંભ કર્યો છે। અનંત અવતારોના દર્શન પુરુષોત્તમ નારાયણ આજે પોતાના જ સ્વરૂપમાં અનેકને કરાવી રહ્યા છે। માંગરોળમાં રહી સમાજ ઉત્થાન અને ઉદ્ધારનું કાર્ય ભગવાન સ્વામિનારાયણે પહેલા ચાલુ કર્યું છે। દરિયા કિનારાનું એ માંગરોળ બંદર પાણીની વિપરીત પરિસ્થિતિની અંદર ભગવાન સ્વામિનારાયણને હરિભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ, બંદર છે, શહેર છે, બરાબર છે બધું, પણ પાણીની થોડીક તકલીફ છે। ત્યારે ભગવાન સ્વામિનારાયણે બાજુમાં રહેલી વાવ તરફ દ્રષ્ટિ કરી મહારાજે કહ્યું કે આ વાવમાં પાણી મહારાજ અત્યારે તો પાણી છે નહીં। ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે હવે આપણે વાવનો પુનરુદ્ધાર કરીએ, સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતાના માથા ઉપર બકડિયાવો લઈ અને વાવનો મહારાજે પુનરુદ્ધાર કરાવ્યો। ભગવાન સ્વામિનારાયણે માત્ર તાળીઓ પાડીને ભજન નથી કરાવ્યું, ભગવાન સ્વામિનારાયણે મંડપોમાં ભક્તોને ભેગા કરી માત્ર ભોજન નથી કરાવ્યા। હું કહીશ અહીંયા એટલું કે સર્વશ્રેષ્ઠ સર્વોપરી અવતારે અનંતને ભજન કરાવ્યા છે ભગવાન સ્વામિનારાયણે। જેટલા સાધુ બ્રાહ્મણોને હરિભક્તોને જમાયડા એટલા કદાચ સૌની ઉપર કોઈએ નહીં જમાયડા હોય। અને ભગવાન સ્વામિનારાયણે સેવાનો રથ ચલાવી અનેકને પરિશ્રમના કાર્યમાં જોડ્યા છે। એટલે ભગવાન સ્વામિનારાયણે સમાજ ઉત્થાનનું કાર્ય
પહેલા ચાલુ કરી અને માંગરોળમાં વાવનો પુનરુદ્ધાર કરાવ્યો. ઉપર રહી વાવનો પુનરુદ્ધાર ભગવાન સ્વામિનારાયણ પોતે કરે. સરસ મજાનું પાણી નીકળ્યું છે અને મહારાજે એ વાવનો જ્યારે લોકાર્પણ સમારંભ ભગવાન સ્વામિનારાયણે માંગરોળમાં કર્યો છે, હજારો હરિભક્તો આવ્યા છે, સંતો આવ્યા છે, વિશાળ સભા ભરાઈને બેઠી છે. ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા. એ જ સભાની અંદર રામાનંદ સ્વામીનો એક કૃપાપાત્ર શિષ્ય વણિક છે, મેઘજીત જેનું નામ છે. શેરનું પાત્ર હતું ને રામાનંદ સ્વામીથી એમાં સવા શેર રેડાઈ ગયું અને ઉપરનું પછી માંડું ઉભરાવા અને જે ઉભરાય છે ત્યારે એ જ્યારે પાત્રતા વગર પીરસાયેલું હોય ને ત્યારે એ મહાપુરુષોની સામે બાત ભીડ કરતો હોય. ભગવાન સ્વામિનારાયણ ઊંચા આસન ઉપર વિરાજમાન છે. વયોવૃદ્ધ ભાઈ રામદાસ બેઠા છે, સત્સંગની માં મુક્તાનંદ સ્વામી બેઠા છે, અનેક સંતો એ સભામાં બેઠા છે, હજારો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે અને મેઘજીત એ સભાની અંદર રંગ મંચ ઉપર આવી ભગવાન સ્વામિનારાયણની બાજુમાં ઉભો રહી જાહેર સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ જે બોલતા હોય, મુક્તાનંદ સ્વામી જે સભાની અંદર આશીર્વાદ આપતા હોય એની વચ્ચે આવી ખલેલ કરી અને જાહેર સભાને મેઘજીત કહે છે, હે સભાજનો, રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય તો હું હતો, સ્વામીની ધર્મધુરાને લાયક તો હું હતો, પણ સ્વામીને સાહીટે બુદ્ધિ નાઠીને એટલે રામાનંદ સ્વામી નિર્ણય ન કરી શક્યા ને આજ કાલના આવેલા વરા થાય બે, હજુ 21ની કાયા જેની બની નથી એવા આવેલા સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીએ એને ગાદી આપી દીધી. આ મુક્તાનંદ સ્વામી ભાઈ રામદાસજી આ બધાએ સહજાનંદ સ્વામીનો સ્વીકાર કરી લીધો. પડવાલા ભક્તો, ખરો રામાનંદ સ્વામીનો સેવક હું છું, સમાધિનિષ્ઠ છું, રામાનંદ સ્વામીની ગાદીનો વારસદાર તો હું હતો. અને સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી આપી. આજથી આ સભામાં હું જાહેર કરું કે આજથી ચોથા દિવસે સ્વતંત્ર સમાધિ કરી અને હું ભગવાનના ધામમાં જઈશ. આખા માંગરોળ ગામને મારે ત્યાં ધુમાડા બંધ જમાડવાનું આમંત્રણ આપીશ, જાહેરમાં કહીશ, સ્વતંત્ર સમાધિ કરીને ભગવાનના ધામમાં જઈશ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું, મેઘજીત, ભાઈ રામદાસજી હોય, મુક્તાનંદ સ્વામી બેઠા હોય, આ વડીલ સંતોની થોડીક તો મર્યાદા રાખ, થોડુંક બોલતા વિચાર કર, બેફામ રીતે બોલ્યો છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, મેઘજીત, તારી સ્વતંત્ર શક્તિ હોય, તારી આગળ તાકાત હોય, સમાધિ કરી અને જો તું અક્ષરધામમાં જતો હોય, ભગવાનના ધામમાં જતો હોય અને તારી જો ત્રિશંકુના જેવી દશા ન કરું તો મારું નામ સહજાનંદ સ્વામી નહીં અર્ધે ન લટકાવું, તો મને ભગવાન સ્વામિનારાયણ કોઈ ન કહે, તને ન જવા દઉં ધામમાં, ન જવા દઉં, તને પાછો ત્રિશંકુના જેવો અર્ધ લટકતો મૂકી દઈશ. આટલું કઈ મહારાજ મૌન રહ્યા. મેઘજીત પોતાના સ્થાનકે અને થોડુંક ઐશ્વર્ય આવે ભાઈ, થોડીક સંપત્તિ આવે, પદ આવી જાય, પ્રતિષ્ઠા આવી જાય, પદ આવે ને એટલે હારે મદ આવે, મદ આવે એટલે અહંકાર આવે, પછી અહંકારના તોરમાં માણસ કેટલો ફૂલાય, એ અભિમાની માણસ કે અહંકારી માણસ ફૂલાઈ શકે, ફેલાઈ ન શકે, ફૂલીને ઢમઢોલ થાય, ફેલાવવો તો એને અહંકારને મૂકવો પડે. અને ઘડીક વાર આપણો જે અંદરમાં બેઠેલો અહંકાર છે ને એ નમ્રતાના કપડા પહેરીને આવે. હો, જે અહંકારી માણસ નમ્રતાના કપડા જ્યારે પહેરે ત્યારે જાહેર મંચ ઉપર આવતો હોય બધાને પગે લાગતો હોય.
ત્યારે આપણને એમ લાગે કેટલો બધો નિર્માની, પણ અંતરમાં એનું માન છે કે આ બધાની વચ્ચે હું કેવો લાગતો હોઈશ. એટલે અહંકારની નમ્રતાના કપડા ક્યારેક પહેરવા પડે છે. એટલે આજ મેઘજીત ફૂલાયો છે, પોતાના સ્થાને ગયો છે, પોતાના જેટલા સેવકો હતા પોતાની મતીને મળતા હતા. ભાઈ તુંદે તુંદે મતિરી ભિન્ના, આ સમાજ છે, લક્ષાવધિ મનુષ્યો છે, અનેક પ્રકારની મતી લઈને ફરતા માણસો. જેવી બુદ્ધિ હશે, જેવો સમાજ મળશે, એવી રીતે ત્યાં જોડાઈ જશે. ભારત દેશના સામ્રાજ્ય ઉપર આપણે આમ દ્રષ્ટિ કરીએ, લલિત કિશોરદાસજી આપણી વચ્ચે બધાયરા છે, ત્યારે પણ હું કહું કે આ ભારત દેશમાં પહેલા 4 સંપ્રદાયો હતા, જેને નિંબાર્ક કહેવાય, મધ્વાચાર્ય કહેવાય, વલ્ભાચાર્ય કહેવાય, રામાનુજાચાર્ય કહેવાય. આ 4 આચાર્યો સંસ્થાપિત સંપ્રદાયો હતા, અને અત્યારે એની ઉપર બીજા 2-3 મીંડાઓ લાગી ગયા અને આટલા બધા સંપ્રદાયો વિકાસને પામ્યા. સંપ્રદાયની સંસ્થાઓ જેટલી આ વૃક્ષની ડાળો વધે છે, એ વૃક્ષનો વિકાસ છે, પણ વાડા જે બંધાઈ જાય છે એ વિકૃતિનો શિકાર છે. માત્ર 4 સંપ્રદાયોમાંથી આટલા બધા સંપ્રદાયો આજે હું તમે જોઈએ છીએ. ટીલા ને ટપકા છે તરવાનો ઉપાય. આજે આપણા ટીલા ટપકા શું છે? તરવાનો ઉપાય છે. હો, ટીલા ને ટપકા છે તરવાનો ઉપાય, પણ એના એ તમે વાંચો, ટીલા ને ટપકા છે તરવાનો ઉપાય. આનાથી બધું થઈ શકે. તો આજ મેઘજીત આગળ શક્તિ આવી છે, સ્વામીની કૃપા છે, સ્વતંત્ર સમાધિમાં જાય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એ વાત કરી, એવું ન સમજવું કે સમાધિ થાય એટલે અક્ષરધામ મળી જાય, સમાધિ થવી એટલે ભક્તિનું છેલ્લું સ્ટેજ છે એમ પણ નથી. સમાધિની પ્રાપ્તિ એટલે અક્ષરધામમાં બેઠો છે એવું પણ માની લેવું. કારણ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, સમાધિવાળાને પણ વિષયમાં રાગ છે. આપણે અનેક ઇતિહાસો જોયા છે સંપ્રદાયમાં, શીરાની સુગંધે સમાધિ માંડી ગઈ તૂટવા. એટલે સમાધિ યુક્ત પુરુષોને પણ ક્યાંક રાગ હોય છે. એટલે સમાધિ છે એ મુક્તિનું આખીર સ્ટેજ નથી. સમાધિ પ્રાપ્ત થયા પછી જે નિર્મળતા રહેવી જોઈએ, અને મહારાજ તમારા જીવનની અંદર જે રુજુતા આવવી જોઈએ, કોમળતા આવી અને આસક્તિ રહિત જે બનવું, એ મુક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. તો આજે મેઘજીતે સારાય માંગરોળમાં ઢોલ વગાડી જનતાને કહ્યું છે, મેઘજીતના દરવાજે આખા માંગરોળ ગામને તુમાડા બંધ રીતે જમાડવામાં આવશે. એનો વર્ગ પોતાની આગળ આવતો જાય, ગામમાં ઢોલ વગાડે, અને પછી ગામમાં જે જે કાર થાય, મેઘજીત ભગવાન કી જય હો. ખાટલાનો પાયો અને ભીમનાથનો ભાયો, અને દુનિયાને એક દોરો બાંધી દો, એક હાર મૂકી દો. અહીંયા જેટલા બેઠા છે, બાર ખાલી આપણે લીમડાને એક હાર બાંધી દઈ અને 2 જણા આગળ પગે લાગે ને, તો અહીંયા બેઠા છે ને એટલા બધા પગે લાગે. શું કરવા? પગે લાગવું જોઈએ એ કોઈને ખબર નથી, પણ એક અંધશ્રદ્ધાની પાછળ આપણે જ્યારે ચાલીએ, વાલા ભક્તો શ્રદ્ધા છે સોના જેવી છે, એને વારી ઘડીએ ગમે ત્યાં મુકાય નહીં, ગમે ત્યારે એને કાઢી ન લેવાય. જેમ સોનાને લોકરમાં સાચવીને મૂકો છો, વાર આવે તહેવાર આવે અને ઘરમાં જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે સોનાને બહાર કાઢીએ ને, એવી રીતે આપણી શ્રદ્ધાનો ઉપયોગ વારે તહેવારે જ્યારે જરૂર પડે ત્યારે કરવો, ગમે ત્યાં શ્રદ્ધાને મૂકી દઈએ ને. એટલે શ્રદ્ધા છે એ અંધશ્રદ્ધાનું પરિણામ લઈ લેશે. મેઘજીત ભગવાનની જય બોલાય, હજારો આવે, પણ મૂર્ખે એક આમ એટલું જ કર્યું, સારાય માંગરોળને જમાડે, પણ એક ભગવાન સ્વામિનારાયણ, એના સંતો, એના આશ્રિત ભક્તો એટલાને એને બાકાત રાખ્યા છે, બાકી બધાને જમાડે.
चार चार दिवस सुधी जमणवार थाय जे जे कार थाय आजूबाजू जाहेरातो थई छे। मेघजीत भगवान स्वतंत्र समाधि करी भगवान ना धाम मां जशे, हजारो दर्शन नी लाइन लागी छे आखरी दिवस। अरे मेघजीते गायना छाण थी भूमि ने लीपावी छे, दर्व वेरायवा छे, घी नो दीवो कर्यो छे, सामे पद्मासन वाली मेघजीत भगवान आँखों बंद करी हृदय स्थित पोताना जीवात्मा ने ब्रह्मरंध्रनी अंदर सुषुम्ना नाड़ीना माध्यम थी जयरे लई जाए अने त्यांथी समाधिना लक्ष्य माध्यम थी अवांतर लोक में जयरे लई जवो, ब्रह्मरंध्रमांथी जीवने आगर जयरे लई जवानो प्रयत्न करे अने त्यां भगवान स्वामीनारायणे अहीं बैठा बैठा मेघजीत नो फ्यूज खेची लीधो। हवे मेघजीत न ऊपर जई शके न पासो आवी शके, पोताना हृदय ने पोताना जीव ने हृदय में पाछो न लावी शको न आगळ लई जई शको। अने पछी मेघजीत मुझायो के हवे शुं करवो, नथी आगळ जतो नथी पाछो आवतो। अरे अनंत प्रयत्नों कर्या छे मेघजीते पोताना जीव ने स्थित करवा माटेना, पण मेघजीत नाकामयाब ज्यारे नीवड़ो छे। एक दिवस व्यतीत थाय, अति परिश्रम पड्यो छे, झाड़ो अने पेशाब बे त्या ने त्या चाल्या जाय छे गंदकी ना खाड़ा मां। चार चार दिवस मेघजीत उभो छे, हजारो दर्शन करवा माटे आवे, मळमूत्र ज्यां चाल्या जता होय, माखियो बणबणती होय, गंदकी अने दुर्गंध ज्यारे वेती થાય, दर्शन करवा वाला ज्यारे આવે અને એના આશ્રિતોને પૂછે કે ભઈ આટલી બધી ગંદકી, તો એનો આશ્રિત વર્ગ કહે છે કે ભાઈ ભગવાનના ધામમાં જવું હોય ને તો ચોખા થઈને જવું જોઈએ, એટલે આ ગંદકી બધી બહાર મૂકીએ અને અમારો મેઘજીત ભગવાન હવે ધામમાં જાય છે એટલે આ ગંદકી સાફ થઈ ગઈ। પણ ચાર દિવસ પછી મેઘજીતની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો, સગાવાલા આશ્રિત વર્ગ મેઘજીતની નજીકમાં આવીને કીધું કે ભાઈ મેઘજીત હવે બોલ તું કે એ પ્રમાણે અમે ઉપાય કરીએ। મેઘજીત તોતડી ભાષામાં બોલ્યો છે, સહજાનંદ સ્વામીને બોલાવો, સહજાનંદ સ્વામીને બોલાવો। અને ત્યારે એના સગાવાલા ભગવાન સ્વામિનારાયણ અહીંયા સભા કરીને બેઠા છે, ત્યાં સગાવાલા આવ્યા છે, મહારાજને બે હાથ જોડ્યા, હે મહારાજ આપ મેઘજીતને દર્શન દઈ કૃપા કરી એને જીવિતવ્ય આપો અને જીવતદાન આપો, મહારાજ એ પાપી છે અધમ છે એનો ઉદ્ધાર કરવા મહારાજ આપ કૃપા કરીને પધારો। ત્યારે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામી તરફ દ્રષ્ટિ કરી છે, સ્વામી બોલો જશું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે મહારાજ ચાર ચાર દિવસ સુધી આખા માંગરોળ ગામને જેને ધુમાડા બંધ જમાડ્યું છે, તમારો ભાવ ન પૂછે, સાધુનો ભાવ ન પૂછે, તમારા આશ્રિતની પૂછાવટ ન કરે અને વટભેર ઢોલ વગાડી બધાને જમાયેલા છે, તો મહારાજ આપણાથી ત્યાં કેમ જવાય? ત્યારે અક્ષરના અધિપતિએ કહ્યું, સ્વામી તમે તો પુણ્યવાન ને પુનિત છો, સાધુ છો, હજારો હરિભક્ત બેઠા હોય અને સ્વામી અમે તમારો ઉદ્ધાર કરીએ એ તો સહજમાં બની જાય, આમ ચપટી વગાડીએ ને અક્ષરધામ અમને અમે હજારોને આપીએ તો એમાં એ અમારો ચમત્કાર ન કહેવાય, પણ સ્વામી એક અધમનો ઉદ્ધાર કરીએ ત્યારે અમારું અધમ ઉદ્ધારણ નામ સાબિત થાય, પતિતને પાવન કરીએ ત્યારે અમારું પતિત પાવન નામ સાબિત થાય, સ્વામી તમે તો પુનિત છો અને મેઘજીત આજે પતિત છે, સ્વામી એ પતિતનો ઉદ્ધાર કરીએ તો અમે પતિત પાવન કહેવાઈએ, સ્વામી અમે અધમનો ઉદ્ધાર કરીએ તો અમે અધમ ઉદ્ધારણ કહેવાઈએ, સ્વામી કયો હવે શું કરીએ? ત્યારે મુક્તાનંદ સ્વામી કે ભલે મહારાજ આપણે જઈએ। ભગવાન સ્વામિનારાયણ ઉભા થયા છે, આગળ ભગવાન સ્વામિનારાયણ પાછળ નંદ સંતો અને મુક્તાનંદ સ્વામી જેવા સંતોએ કીર્તન પાડ્યું છે, હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી,